દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. જીવનગાથાના બીજા મણકામાં આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. એક કહેવત છે આપણા ગુજરાતની અંદર કે સંઘર્ષ વગર સફળતા ક્યારેય મળતી નથી. તો આજે આપણે મળવાના છીએ મુકુંદભાઈ પરમારને, કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને એમના જીવનને ઉજાગર કર્યું છે. તો આવો સૌ પ્રથમ તો આપણે એમનો પરિચય પૂછીશું અને પછી એમના જીવનમાં એમણે કઈ રીતે પોતાનું એક નામ બનાવ્યું એની વિશેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર મુકુંદભાઈ, તમારું સોચ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો તમારો પરિચય આપો. મારું નામ મુકુંદ પરમાર છે. જન્મે હું હિંમતનગરનો છું. જન્મ મારો હિંમતનગરમાં થયો છે અને કર્મભૂમિ જે આપણે કહીએ તો કર્મભૂમિ અમદાવાદ છે. વર્ષોથી અમદાવાદમાં રહું છું. ભણતર પણ થોડું એમ કહી શકાય, પણ ગણતર વધારે અહીંયા થયું. મારા પિતાજી જે હતા એ ડેપ્યુટી કલેક્ટર હતા, એટલે એમની જોબ ટ્રાન્સફરેબલ હતી. એટલે ગુજરાતના દરેક જિલ્લાની અંદર તાલુકાઓમાં અલગ અલગ, એમાં સાબરકાંઠામાં ઈડર કહો, હિંમતનગર કહો, ખેડરૂમમાં છે, મોડાસા છે, અલગ અલગ, પ્લસ પછી બરોડા જિલ્લાના બીજા ગામોમાં છે. તેથી ભણતર અલગ અલગ જગ્યાએ થયું અને ભણતર જ્યારે માણસનું અલગ થતું હોય છે ત્યારે એમાં થોડુંક ગણતર આવી જાય છે. ફાધર મારા જે હતા એ 100% ઈમાનદાર માણસ હતા. ઈમાનદારીનો એમ કહી શકાય કે તમે એના ઉપર કંઈ છાંટો પણ ના નાખી શકો. આજનો જે સમાજ, આજની દુનિયા, આજની જે મોડર્ન યુગ આપણે કહીએ છીએ, તે મોડર્ન યુગ થયું છે. આજે આપણે એમ કહી શકીએ કે 99.99% ઈમાનદારી નથી, ડબલ સ્ટાન્ડર્ડ જે લોકોનું થઈ ગયું. તો આ બધું જે ગણતરમાં નીકળતું હોય છે એ ગણતર જીવનમાં બહુ અગત્યનો ફાળો ભજવતું હોય છે અને એ પ્રમાણે કાર્ય થતું હોય છે. અત્યારે હાલ પેકેજિંગ મટીરિયલનો હું બિઝનેસ કરું છું MK ફ્લેક્સીપેકના નામે. 1996માં આ કંપની મેં ચાલુ કરી હતી અને ત્યારબાદ કન્ટિન્યુઅસ એક્સપાન્શન કર્યા, આગળ વધ્યો, જબરદસ્ત કમાતો પણ હતો. કમાવા પછી એક સેટબેક પણ આવ્યો જીવનમાં અને સેટબેકમાં ઘણું બધું મેળવ્યું પણ ખરું અને ગુમાવ્યું પણ, અને એવી રીતે જીવનમાં આગળ વધી MK ફ્લેક્સીપેક અને મારી બીજી એક કંપની છે MK ફૂડ પ્રોડક્ટ્સ. MK એટલે પાછું M અને K નહીં, સિમ્પલ M અને K. આપણે એક આદત હોય છે કે આપણે લખીએ ત્યારે M અને K, તો M અને K નહીં, એમાં સ્પેલિંગ તમે જુઓ તો EMKAY. એટલે શબ્દમાં જ તમે એક ઇનોવેશન જોઈ શકો છો. આ ઇનોવેશન ક્યાંથી આવતું હોય છે? જ્યારે જીવનમાં તમે અલગ 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 તમારા જીવનની અલગ અલગ કથા બનતી હોય છે, એક સ્ટોરી બનતી હોય છે. આપણે જોઈએ તો માનવ જીવનમાં કોઈની વાત કરીએ, તમે આ એપિસોડ પણ કરી રહ્યા છો, તો એક સ્ટોરી હોય છે જીવનની. તો કોઈ પણ વ્યક્તિ કોઈની સ્ટોરી સાથે સંકળાતો હોય છે ને, જેની વાર્તા બને છે, એની સ્ટોરી બને છે, એની કથા બને છે અને એમાંથી એના જીવનનો એક સાર નીકળતો હોય છે. તો આ જે MK છે, 1992માં મેં MBA કર્યું હતું, અલગ અલગ ટ્રાન્સફરેબલ જોબમાંથી પછી ફરી, અને પછી એ વખતે પિક્ચર જોવાનો બહુ શોખ હતો તો મૂવીઝ જોતો હતો કન્ટિન્યુઅસ, અને જબરદસ્ત મૂવીનો જે શોખ હતો એ શોખની પાછળ, જ્યારે ફાધર એ વખતે નસવાડીમાં હતા અને 12th જ્યારે કોલેજમાં જવાનું આવ્યું ત્યારે ડભોઈની કોલેજમાં મૂકવાનું વિચાર્યું, અને પણ પપ્પાને એક જ ડર હતો કે આ ડભોઈ કોલેજમાં જશે તો આ પિક્ચરો જ જોશે. તો એટલે એમણે વિદ્યાનગર પસંદ કર્યું. અમારે એક રાજુ સર હતા, એમણે ગાઈડ કર્યું કે ભાઈ BBA ભણવું જોઈએ. એટલે 12th સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા, એના બાદ BBAમાં વિદ્યાનગરમાં BJBM કોલેજમાં પ્રવેશ લીધો. ત્યાં તમે માનશો નહીં કે જ્યારે ઇન્ટરવ્યુ લેવાનો હોય એટલે પહેલા રિટર્ન ટેસ્ટ થતો હોય. રિટર્ન ટેસ્ટ મેનેજમેન્ટના સ્ટુડન્ટ હોય તો એ જાણતા હોય કે ભાઈ પ્રવેશમાં પરીક્ષા કેવી રીતે મળે. તો એ વખતે 2-4-5 કોલેજ જ હતી BBAની, અને રિટર્ન ટેસ્ટમાં પાસ કર્યા પછી જે ગ્રુપ ડિસ્કશન થાય કે ભાઈ 5-10 જણા બેઠા હોય ને, અને પછી એમને એ 5-10 જણા જોડે હોય એ ડિસ્કસ કરે એક પોઈન્ટ ઉપર, અને એના ઉપર ચર્ચા થતી હોય અને ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવે. તમને બિલીવ નહીં કરો કે ઇન્ટરવ્યુમાં મેં અમિતાભ બચ્ચનની એક્ટિંગ કરે. એમણે મને પૂછ્યું કે શું આવડે છે? હવે 12 સુધી જે ભણ્યો પણ જે મેચ્યોરિટી લેવલ હોય એક ના આવ્યું હોય, એ મેચ્યોરિટી લેવલ ના આવે, અને પછી જ્યારે ઇંગ્લિશમાં એક ક્વેશ્ચન્સ કરે તો મેં હિન્દીમાં વાત કરી. કારણ કે આપણે ગુજરાતીમાં તમે ગુજરાતીઓને જુઓ તો ગુજરાતીઓ હિન્દી બોલશે નહીં પણ સમજી જરૂર શકશે. કારણ બોલિવૂડનો બહુ અગત્યનો ફાળો છે કે પિક્ચરો એટલા બધા જોયા કે હિન્દી બોલવામાં એને સમજવામાં તો વાંધો નથી આવતો.
તો એ હિન્દીના એમણે પૂછ્યું કે શું આવડે છે, મીન્સ શું શોખ છે, તો પિક્ચરનો શોખ છે. પિક્ચરમાં શું છે તો તમને એક્ટિંગ કરતા આવડે છે, બોલો. તો અમિતાભ બચ્ચન એક્ટિંગ કરી નાખી. એ શું બતાવે છે? એ બતાવે છે કે ભાઈ અંદર કોન્ફિડન્સ ભરેલો છે, એક આત્મવિશ્વાસથી ભરપૂર આ વ્યક્તિ છે, અને જે કહેવામાં આવે કરી શકે છે. અથવા બીજું એમણે એક પ્રશ્ન કર્યો કે તમને જો એડમિશન આપીએ તો તમે શું જીવનમાં આગળ વધશો? અને મેં હા પાડી કે હા, મારું એક કમિટમેન્ટ હોય છે, હું મારી જાત સાથે જ્યારે કંઈ પણ કાર્ય કરવાનો તે કમિટ કરું છું કે ભાઈ હા હું આ કરીશ, આ શીખીશ, અને શીખીને અને પછી એની પાછળ હું પડી જઉં છું. ઘણા લોકો મને એમ કહેતા હોય તું બહુ જિદ્દી માણસ છે. જિદ્દી એટલે કઈ રીતે? કે એક વસ્તુ પાછળ ચોંટી જઉં છું, અને ચોંટી જવું એટલે ગાણાની જેમ ચોંટી જઉં છું. તો એમને મારી આંખોમાં એ દેખાયું હશે વિશ્વાસ કે ભાઈ ના, આ બાળક આગળ આવી શકે છે. તો BBA એડમિશન મળ્યું. એક અલગ કલ્ચર ડેવલપ થયું. જે કલ્ચરમાં જે હતા, 12 સુધી ભણ્યા ગુજરાતી મીડિયમ, ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં ગયા, અંગ્રેજી મીડિયમમાં અંગ્રેજી ના આવડતું હોવાને કારણે મારી ફર્સ્ટ યર BBAની 4 માર્કશીટ છે. પહેલા વર્ષે હું ફેલ થયો. એમાં માર્ક્સ બહુ મસ્ત આવતા હતા, 13, 13, 13, 13, 13, 13, 13. પછી 6 મહિના પછી એક્ઝામ આપી, ફરીથી માર્ક્સ આવ્યા 13, 13, 13, 13. રેકોર્ડ છે ને, આ પણ એક રેકોર્ડ હોય. નિષ્ફળતાનો રેકોર્ડ તમને સફળતાનો રસ્તો બતાવતો હોય. તો એ જે 13, 13, 13, 13 માર્ક્સ, પછી પપ્પાએ મને લીધો. મને કે મને ખબર છે ભાઈ તારે પિક્ચરના હીરો બનવું છે, પણ તારી ડોરકીપર તરીકે પણ તારી ઓકાત નથી, તારું આ થોગડું નથી કે તને એક્ટર બનવા મળે. એટલે એક કામ કર, તારે એક્ટર બનવું હોય તો હું તને બનવા દઈશ, તને હું કહીશ બોમ્બે જા, રખડ, ભટક, જે કરવું કરે. ને પપ્પા જ્યોતિષી હતા, બધું જાણતા હતા, એટલે એમને ખબર હતી કે ભાઈ, એટલે મને કીધું, મને કે તું એક્ટરને લાયક નથી, બિઝનેસને લાયક છે. તું કરવાનો બિઝનેસ છે ભવિષ્યમાં, તું બિઝનેસમેન બનવાનો છે. એટલે આ બધું છોડી દે, પણ તું મારું માનવાનો નથી, કારણ કે અંદર કચરો ઘૂસી ગયો. તો ઘૂસી ગયો છે, કઈ વાંધો નહીં, તું મને MBA નું સર્ટિફિકેટ લઈને આપી. તું જે દિવસે મને MBA નું સર્ટિફિકેટ આપીશ, એ દિવસે હું તને એમ કહીશ કે જા લે આ પૈસા બોમ્બે, તારે જે કરવું હોય કર. ત્યારબાદ મેં તૈયારીઓ આરંભી એ BBA પાસ થવા માટે. 2 વિષય છોડી દીધા અને બાકીના વિષયોની તૈયારી કરી, અને તૈયારી કરીને પાસ થઈ ગયો. જેથી 1 વર્ષ તો બગડ્યું, પણ બીજું વર્ષ ના બગડે. અને 3 માર્કશીટ થઈ, પહેલા ફેલ થયો, પછી પાછી 6 મહિના પછી, પછી 12 મહિના પછી, એટલે 3, અને પછી એટીકટીની 4th આપી, જે 2 વિષયની. એટલે ફર્સ્ટ યર BBAની મારી 4 માર્કશીટ છે. પછી સેકન્ડ યરમાં ફર્સ્ટ ક્લાસ, પછી 3rd યરમાં ફર્સ્ટ ક્લાસ, એના પછી MBA. એ વખતે MBAની વેલ્યુ કંઈક અલગ હતી, અને MBAમાં એડમિશન લેવું એ બહુ ભારે હતું. પાછું એ જ રિટર્ન ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ, અને ઇન્ટરવ્યુ, IIMમાં આપી એક્ઝામ, એક્ઝામ આપીને શીખ્યો, લાયબ્રેરીમાં કન્ટિન્યુઅસ ગયો, ગુજરાતીમાંથી અંગ્રેજી શીખ્યો, કારણ કે આવડતું નહોતું. BBAની એક એક્ઝામમાં સાહેબે શીખવાડ્યું હતું કે ભાઈ ડોવરીનો દહેજનો કેસ થાય તો તમારે શું પેપરવાળાને પત્ર લખવો, આવો એક સબ્જેક્ટ આવતો હતો, તો એ પત્ર લખવાનો હતો. અને પૂછ્યું બીજું ને લખ્યો મેં, પૂછ્યું બીજું, ક્વેશ્ચન બીજો હતો કે ભાઈ થાંભલો તમારા આગળ લાઈટ જતી રહી છે, એનું શું કરવું? એટલે મેં પેલું લખી નાખ્યું, કારણ કે ગોખેલું હતું. ગોખેલું અને ઘડતર અને ભણતર આ બેનો ફરક હોય છે. તો એ વખતે લોકોને એડમિશન લેવામાં 2-3 વર્ષ જતા હતા, તૈયારીઓ કરવામાં, પૂર્વ તૈયારીઓ કરવામાં. પણ મેં એ 1-2 મહિનાના જે વેકેશન દરમિયાન ગાંડાની જેમ લાયબ્રેરીમાં જઈને પેપરો વાંચ્યા, એક તરફ ગુજરાતી પેપર મૂકું ગુજરાત સમાચાર, અને બીજી બાજુ ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મૂકું, ગુજરાતીના ન્યૂઝ વાંચું, અંગ્રેજીના વાંચું, ગુજરાતીના વાંચું, અંગ્રેજીના વાંચું, અને એવી રીતે એક એક અંગ્રેજી શીખ્યો, એક્ઝામો આપી, IIMમાં આપી, બરોડામાં આપી, બધી જગ્યાએ આપીને સુરત BBIMમાં એડમિશન મળ્યું. અને એડમિશન લીધું અને BBA ભણ્યું. અને BBAનું એડમિશન લીધા પછી જ્યારે BBAમાંથી બહાર નીકળ્યો, ત્યારે મગજમાં એક વસ્તુ ખબર પડી ગઈ કે દુનિયામાં આગળ વધવું હોય તો ધંધો કરાય, એક્ટર ના બનાય. એક્ટરને પણ નચાવે એ બિઝનેસમેન. બિઝનેસમેન કંઈ પણ કરી શકે છે, એને એટલી સક્ષમતા કેળવવાની હોય. ત્યારબાદ સુરતમાં 2 મહિના ફેક્સ મશીનમાં નોકરી મળી. નોકરી મળ્યા બાદ ત્યાંથી અમદાવાદની ઓફિસે આવ્યો. અમદાવાદની ઓફિસે આવ્યા બાદ પછી ત્યાંથી જ્યારે ફેક્સ મશીન એ વખતે વેચતો હતો, વેચતા એક પેકેજિંગ કંપનીમાં ફેક્સ વેચવા ગયો. 2 કંપનીમાં વેચ્યું હતું, અને એક કંપનીમાં એ ઓનરની નજર મારા ઉપર પડી, અને જે ક્વેશ્ચન્સ કરતા હતા એના ઉપરથી એટલી ખબર પડી કે આમને ફેક્સ મશીન નથી લેવું, પણ મને લેવો.
મારી સ્કિલ્સમાં એમને કંઈક દેખાઈ રહ્યું છે, અને એ ઇન્ટરવ્યુ અને એ વાતો અને જે કોન્વર્ઝેશન પછી ફાઇનલ થયું, અને પછી ત્યાં એ વખતે જોબમાં જોડાયો. 2100 રૂપિયાનો પગાર હતો પહેલા ફેક્સ મશીનમાં, ત્યાંથી 3500 રૂપિયાનો પગાર મળ્યો. આજે તો 3500ની કોઈ વેલ્યુ નથી, એકવાર જમવા જઈએ છે તો 3500 પૂરા થઈ ગયા છે. તો 3500નો પગાર મળ્યો. પગાર મળ્યા બાદ આગળ કામ કર્યું, બીજી એક કંપનીમાં ગયો, ત્યાં આગળ પગાર વધ્યો, પછી બીજી કંપનીમાં એ પ્રમાણે ગયો. અને જે સેટબેક જે આવતા હોય છે જીવનમાં, ને જે શીખવા મળતું હોય છે, એ કંપનીમાં કન્ટિન્યુઅસ હું 25 દિવસ બહારગામ ફરતો હતો. કન્ટિન્યુઅસ આજે રાત્રે આવ્યો, પછી પાછો ભાવનગર ગયો, પછી પાછો ભાવનગર પતિને કામ કરીને આવ્યો, પછી જામનગર ગયો, પછી ઇન્દોર ગયો, મહારાષ્ટ્ર ગયો, એમપીમાં ગયો, ઇન્દોર જવું, અહીંયા જવું. તો કન્ટિન્યુઅસ એ જે નોકરી કરી, એ નોકરીનો ફાળો અથવા એનું કોન્ટ્રીબ્યુશન એમ કહેવાય કે એક દિવસ એવો આવ્યો કે જ્યારે મારે ડિસાઈડ કરવાનું થયું કે મારે નોકરી નથી કરવી. અંદરથી અંતરાત્મા ના પાડે કે ના યાર. અને પેલી રાજકુમારની સ્ટાઇલ, ખીચામાં રેઝિગ્નેશન લઈને જ ફરવાનું. પેલો બોસ કે મગજમારી કરવા જાય, ચાલ ભાઈ. કારણ કે બોસ કોઈ ગમતો જ નથી. આ એક એન્ટરપ્રેનરના લક્ષણ હોય છે. નાનો હતો ત્યારે મને યાદ છે કે ડોંગરેજી મહારાજની કથા ચાલતી, તો ડોંગરેજી મહારાજની કથા ચાલતી હોય તો બહાર જે વેપારીઓ બેઠા હોય, ચોપડીઓ વેચતા હોય, એ જમાનામાં આવું પણ સેલિંગ થતું હતું. હવે તો એક્ઝિબિશન સ્ટોલ્સ થઈ ગયા, પણ એ વખતે જે ચોપડી વેચતો હોય તો હું એને એમ કહું કે હું બેસું 2 કલાક, મને 2 રૂપિયા આપીશ, રૂપિયો આપીશ, લે એ પ્રમાણે કંઈક આપતા હતા. હું ભણતો ત્યારે રિસેસમાં જયારે નીકળું તો ગોટાની લારી ઉપર જઈને ગોટાનો રસ નાખી આપતો. એક દિવસ મારા મામાએ મને પકડ્યો, આ શું છે? અત્યારે જયારે જીવનમાં પાછા વળીને જોઈએ ત્યારે ખબર પડે કે ધીઝ આર ધ ક્વોલિટીઝ. એન્ટરપ્રેન્યોર બિઝનેસ કરવો હોય છે તો બિઝનેસમેનની આ ક્વોલિટી હોય છે કે ક્યાં કામ કરવું એની એને નડતર નથી હોતું. એ કામ ગમે ત્યાં કરી શકે છે અને કંઈ પણ કામ કરી શકે છે. અને આ કંઈ પણ કામ કરવાની ક્વોલિટી જે હોય છે એ બહાર આવતી હોય છે, અને અંતે એ બિઝનેસમાં છલકતી હોય છે. અને પછી કુદરત જે હોય છે એ તમને હંમેશા ઇઝીલી ને એફર્ટલેસલી કામ કરતી હોય છે. કુદરત તમને ઇઝીલી સક્સેસ આપતી હોય છે. પણ આપણને જયારે આપણને લાગે પહેલા વર્ષમાં ફેલ ગયો તો એમ થાય કે આ ડિફિકલ્ટીઝ છે, બહુ તકલીફ છે, આ શું છે, 4-4 માર્કશીટ, આ તો કઈ જિંદગી છે, આવું ભણતર જે કોઈ જાણે તો એમ કે આ ખરાબ છે. પણ ભગવાનનું જે કાર્ય હોય છે એ કરે છે, પરફેક્ટ કરતું હોય છે. એ 4 માર્કશીટે મને તૈયાર કર્યો, એક ગોલ બન્યો, એક વિઝન બન્યો. પપ્પાએ ટાર્ગેટ આપ્યો કે આ એમબીએ નું સર્ટિફિકેટ લાવ, અને એમાં લોકોને એડમિશન લેવામાં તકલીફ પડતી હતી, મેં એમબીએ કર્યું. ગુજરાતીમાંથી અંગ્રેજીનું ગણતર મળ્યું અને એ સમજ કેળવી, એ મેચ્યોરિટી કેળવી. તો જીવનમાં જે નાની 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 ઘટનાઓ ઘટતી હોય છે, એ ઘટનાઓ તમને પાછળ વળીને જ્યારે જુઓ છો ત્યારે ખબર પડે છે કે કેટલી ઇમ્પેક્ટ એની જીવનમાં હોય છે, અને એનાથી તમારું જીવન બનતું હોય છે. ત્યારબાદ 1996માં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો કે ભાઈ ના, કોઈ બોસ જોઈએ જ નહીં, હું જ મારો બોસ. અને એ બોસ બનવાનું જે નક્કી કર્યું તો એ વખતે 1996માં પેજર્સ આવતા હતા, અત્યારે મોબાઈલ આ થઈ ગયા, પણ એ વખતે પેજર આવતા હતા. તો પેજર 9000 રૂપિયાનું પેજર હતું, 9000નું પેજર લેવાની તાકાત નથી, 12000નો પગાર હતો. બીજી એક કંપનીએ 45000ની ઓફર આપી હતી, પણ નક્કી કર્યું કે નહીં, હવે કોઈ નોકરી નહીં, નોકર નહીં, નોકર નહીં બનવાનું, શેઠ બનવાનું. શેઠ બને એ જીવનમાં કંઈક કરી શકે છે. શેઠ એટલે હવે આપણે એન્ટરપ્રેન્યોર શબ્દ વાપરીએ છીએ, અને અત્યારે ગલી ગલીમાં એન્ટરપ્રેન્યોરશિપની આમ નીકળ્યું છે, પેલો મૂવમેન્ટ ચાલી છે કે લોકો કે મારે એન્ટરપ્રેન્યોર બન્યું. પણ એન્ટરપ્રેન્યોર બનવા માટે તમારે જે અંદર જે ક્વોલિટીઝ હોવી જોઈએ, ઇનર બિલ્ટ ક્વોલિટીઝ હોય છે, અને એ ક્વોલિટીઝને તમારે ધીમે 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 ઓળખીને એ ક્વોલિટીઝ ઉપર કામ કરવાનું હોય છે. ત્યારે કુદરત એની જાતે કરાવતી પણ હોય છે, અને એ પ્રમાણે તમે કાર્ય કરતા હોય છે. 1996માં 9000નું પેજર એ વખતે ઇન્સ્ટોલમેન્ટથી લીધું, ઈએમઆઈ ભરતો હતો કંઈક 900 રૂપિયા કે 1000 રૂપિયા, અને ઈએમઆઈથી કોઈ કસ્ટમરનો મેસેજ આવે એટલે પેજરમાં મેસેજ આવે એટલે બહાર નીકળીને એસટીડીપીસીઓમાં ફોન કરવા જઈએ અને ફોન ઉપર વાત કરીએ. અને પછી થોડા સમય પછી એક એમ્પ્લોયીથી સ્ટાર્ટ કર્યું, પછી બીજો એમ્પ્લોય લીધો, પછી જાન્યુઆરી કમૂર્તા ચાલતા હતા. કમૂર્તામાં કોઈ ધંધો ના કરે ગુજરાતી, પણ હું કર્મમાં માનું છું. મારા પપ્પા કૃષ્ણમાં માનતા હતા, એટલે કૃષ્ણ એમ જ કે કર્મ કરો ફલ કી ઈચ્છા ના રાખો. તો પપ્પા સાથે ઝઘડો પણ થતો તો તમારા કૃષ્ણ ભગવાન તો ચીટર છે. કેમ ચીટર છે? કે કર્મ કરવાનું કહે છે ને ફળની આશા ના રાખતા. એમબીએમાં તો અમને એવું શીખવાડ્યું, ગોલ રાખો, વિઝન રાખો, લક્ષ રાખો. ગોલ વગર જિંદગી કાંઈ નથી. તમે લક્ષ્ય જો નિર્ધારિત ના કર્યું તો જીવનમાં કાંઈ ના કરી શકો. એક બાજુ મેનેજમેન્ટ ફંડ, એક બાજુ કૃષ્ણ ફંડ.
પપ્પાએ કીધું કે એક કામ કર, ગીતાના તને આપું છું, રોજ એક એક પાઠ વાંચજે, એક એક પાઠ વાંચીશ એટલે તને ખબર પડશે. કારણ કે હું આજે નહીં સમજાવી શકું કૃષ્ણ આવું કેમ બોલ્યો, કારણ કે તે બહુ ભારે પ્રશ્ન કર્યો, પણ સમજ મળશે સમયે. સમયે એક એક જે તમારી કેળવણી થતી હોય છે ને કેળવણીમાંથી શીખવા મળે છે ને પછી અંતે જ રિઝલ્ટ આવતું હોય છે ત્યારે ખબર પડે છે કે શું થાય છે. તો એ વસ્તુમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 4-6 મહિનામાં સપ્ટેમ્બરમાં ઓફિસ લીધી, ઓફિસ લઈને ફેબ્રુઆરીમાં પછી મારો પોતાનો પ્લાન્ટની સ્થાપના કરી. મારો જે મિત્ર મારી સાથે નોકરી કરતો હતો એનું ડ્રીમ હતું કે મારે પેકેજિંગ મશીનરીઝ બનાવી છે, મારું ડ્રીમ હતું કે પેકેજિંગ મટીરિયલ્સ બનાવવું છે, અને એના પૈસા રોકીને મને એને પ્લાન્ટ બનાવી આપ્યો. બાળાથી જગ્યા લીધી, બાળાથી જગ્યા લીધા બાદ પછી ગ્રોથ કર્યો. એણે 2 વર્ષે તો મારી પાસે પૈસા લીધા અને પછી ત્યારબાદ ધંધો સ્ટાર્ટ કર્યો. ધંધામાં આગળ બહુ સારી પ્રગતિ કરી, બીજો પ્લાન્ટ સ્થાપ્યો. આગળ વધતા 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 જેમ ગયા, અને જેમ મેં કૃષ્ણનું કીધું તો કર્મનું ફળ જે કૃષ્ણ આપવાનું છે આપે જ છે, ભગવાન આપે જ છે. ભગવાન ફળ આપતો નથી એવી વાત જ નથી આવતી, પણ ભગવાન એમ કહે છે કે બેટા મારે તને ચાર્ટર્ડ પ્લેન આપવાનું છે, તું ખાલી તારી ઇન્ફોર્મેશન કેવી છે કે મને મર્સિડીઝ કે BMW કે ઓડી જગવાર લેવી છે, તું જગવારમાં પડી રહે છે, પણ મારે તને ચાર્ટર્ડ આપવાનું છે તો હું ચાર્ટર્ડ આપીશ. તું તાર આગળ નીકળ, સવારે ઉઠ, ઉઠીને જે કસ્ટમરને મળવાનું છે મળ, કામ કર, એની જાતે પ્રગતિ થતી હોય છે. અને જીવનમાં એ પ્રમાણે એક એક પડાવ ઉપર કામ થતા હોય છે. ગ્રોથ કર્યા પછી સમય એમ થાય કે કમાઈ લીધું, અને જે નોલેજ મારું હતું એ કદાચ એટલું સીમિત હતું કે સીમિતના કારણે હું જબરદસ્ત કમાતો હતો, અને કમાવાના કારણે એમ સમજ્યો કે હવે મારી પાસે કોઈ ડ્રીમ નથી. હવે ડ્રીમ નથી તો કરવું શું? શાંતિથી જલસાની જિંદગી, એક એક ગાડીઓ લીધી, બાઇક લીધી, બાઇક લીધી, પછી ફ્રન્ટી લીધી, ફ્રન્ટી લઈને એસટીમ લીધી, એસટીમ લઈને પછી હોન્ડા સિટી લીધી, હોન્ડા સિટી લઈને પછી સ્કોડા 12,90,000 રૂપિયાની એ વખતે ગાડી ઇમિડિયેટ પેમેન્ટમાં. એટલે બધું જે કર્યું એ લાઈફના કદાચ એ વખતના એચિવમેન્ટમાં કદાચ એટલું બધું હતું કે ભાઈ ટેરિફિક થઈ ગયું, બહુ કરી લીધું. આ બધી 2004-2003ની વાત છે, 2004માં. અને પછી એક સેવા કરવાની અંદરથી ભાવના, ઉદારતા, જનરસ, આપણે એમ કહીએ કે સક્સેસફુલ બનવાનો એક પોઈન્ટ હોય છે કે બી જનરસ, ઉદાર બનો જીવનમાં. અને એક જીવનમાં એક કન્સેપ્ટ છે કે ગિવિંગ ઇઝ એટ્રેક્ટિંગ એવરીથિંગ. આજે આપણે આ લો ઓફ એટ્રેક્શન ને બધા અલગ અલગ સ્પિરિચ્યુઅલિઝમમાં તમે માઇન્ડ પાવર જુઓ, તમે એક આ લો ઓફ એટ્રેક્શન આવતું હોય છે. તમે જીવનમાં એ જ એટ્રેક્ટ કરો છો જે આપો છો, અને જીવન તમે જન્મ્યા છો ને મરો છો, અમર પટ્ટો લઈને કોઈ આવતું નથી, મરવાનું ફિક્સ છે. હવે મરો છો તો બે કન્સેપ્ટ બહુ ક્લિયર છે. એક કન્સેપ્ટ છે કે મરવાનું નક્કી છે, શું હું આખી જિંદગી જીવવાનો છું? ના ના, ક્યારેય નહીં. બહુ ક્લિયર કટ છે કે મરવાનો જ છું. બીજું, હું લઈને કઈ જવાનો જડે? ના, કઈ નહીં, ગેરંટેડ કઈ નથી લઈ જવાનું. તો ભાઈ આ બબાલ છે નહીં. તો આ બબાલ છે નહીં છે, ભગવાનને આપણે ક્વેશ્ચન કરીએ છીએ કે આ શું છે. હું એટલા માટે શબ્દો કર્યો છું કે જે ટર્નિંગ પોઈન્ટ હવે સ્ટાર્ટ થાય છે એ નેગેટિવિટીનો સ્ટાર્ટ થાય છે. મેં રાજકારણમાં સેવા કરવાનો એક હતો, અને કોઈ પણ ક્યારે બી ફોન કરે, કોઈ પણ ક્યારે હેલ્પ માંગે તો હું ગમે ત્યારે હેલ્પ કરું છું. આજની તારીખમાં પણ હેલ્પ કરું છું, કારણ કે એક નેચર છે કે હેલ્પ કરવી એ તમારો મનુષ્યનો અધિકાર છે અને તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમારો હક છે. તમારે આ હક, જો તમે કોઈને હેલ્પ નથી કરતા તો મનુષ્યનું જીવન બેકાર છે. ગમે તે હોય, જે પણ હોય, તમારી સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમને ભગવાને જ્યાં જન્મ આપ્યો એ જન્મમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એનાથી જ તમારે જે કાર્ય કરીને પ્રગતિ કરવાની છે, ત્યાં પ્રગતિ થાય છે અને પ્રગતિમાં તમારે હેલ્પ કરવાનું છે. તો આપ્યા વગર આ જીવનમાં જવાનું નથી, આ બધું પણ છોડીને જવાનું છે. ઘણા લોકો રાજકારણમાં આજકાલ પરિવારવાદની વાત ચાલે છે, તો પરિવારવાદની વાત કરો તો હું એમ કહી શકું કે આજે મારી જોડે જે હું કમાઈશ, અથવા તમે આજે જે શીખી રહ્યા છો, અને આ શીખીને તમારો વારસો તમે કોને આપશો? મને આપશો? મારા છોકરાને આપશો? તમારા છોકરાને આપશો? મારા છોકરાને. તો પછી તમે પરિવારવાદી છો. હું આ મારા છોકરાને આપી જઈશ એટલે હું પરિવારવાદી છું. ભારતનો સંસ્કાર કલ્ચર પરિવારવાદી છે, અને મને ભગવાને જન્મે આપ્યો છે આપવા માટે. ને આ લીગલી જ્યારે ભગવાને તમને બાળક પેદા કરે છે, અથવા મા બાપ તરીકે તમને બાળક પેદા કરે છે, તમારા મા બાપ મને, મારા મા બાપે મને ઈમાનદારીનો વારસો આપ્યો, તો એ ઈમાનદારીનો વારસો અને એની કેળવણી કરીને હું આગળ વધીને આજે ઈમાનદારીની ચેલેન્જ ઠોકું છું કે કોઈ પણ વ્યક્તિ મારાથી વધારે ઈમાનદાર હોય તો મને બતાવે. કારણ કે હું ચોરી કરતો જ નથી. રાજકારણમાં ગયો, ઈરાદો એક જ, ચોરી નથી કરવાની. પહેલો ટાર્ગેટ ચોરી નથી કરવાની.
અને થાય ત્યાં સુધી હેલ્પ કરવાની. રાજકારણમાં પણ બહુ કામ કર્યું, જબરદસ્ત કામો કર્યા, અને છેલ્લે 9 દિવસ તો હું સેન્ટ્રલ જેલમાં, આપણી સાબરમતી જેલ છે, અમારે આવ્યો હતો. ઓક્ટ્રો એ વખતે ગુજરાતમાં હતી, ઓક્ટ્રો રિમૂવલનું આંદોલન કર્યું હતું, અને આંદોલન પેટે હું 9 દિવસ 9 રાત્રિ જેલમાં રહ્યો હતો. કણબા પોલીસ સ્ટેશનમાં 2 રાત રહ્યો હતો, કંઈક 9 રાત ત્યાં રહ્યો હતો. અને જીવનનો બહુ શીખવા મળ્યું કે જ્યારે હું જેલમાં હતો અને મારા પિતાજી મને મળવા આવ્યા હતા એ વખતે, અને જ્યારે સમાચાર મળ્યા કે પપ્પા મળવા આવ્યા છે, તો જ્યારે પપ્પાની આંખો જોઈ તો એ આંખો હું જોઈ નહોતો શક્યો. અને જ્યારે બહાર ગયો એ રૂમમાંથી મળીને પછી બહાર ગયો, મેં મારી જિંદગીમાં પહેલી વાર ઓપનલી ગાણાની જેમ રોયો છું. એની વચ્ચે બિઝનેસમાં પણ, કારણ કે ફોકસ, આપણે એમ કહીએ કે જીવનમાં શીખ્યા તો તમે શું કહેવા માંગો છો તમારા જનતાને, તો એક જ વસ્તુ શીખ્યો કે ધંધામાંથી ફોકસ હટાવવું નહીં. ધ્યાન હટા દુર્ઘટના ઘટી એક કહેવત છે. તો રાજકારણમાં જવાનો કોઈ ઇશ્યુ નથી, દેશની સેવા કરવાનો ઇશ્યુ નથી. હું તમને રોકીશ ભાઈ, અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, જોકે કોંગ્રેસે ગઈ રાતે જ પોતાની એક યાદી જાહેર કરી છે. તમે એવું કઈ ઈચ્છો છો કે કોંગ્રેસ પાર્ટી તમને કઈ કેવો હોદ્દો આપે ને તમને સેવા કરવાનો મોકો આપે? હોદ્દોની ગણના કોઈ થતી નથી. રાજકારણમાં ક્યારે હોદ્દાની કોઈ વેલ્યુ જ નથી હોતી. લોકો એમ સમજે છે કે જેને પૈસા કમાવા છે, જેને ચોરીઓ કરવી, જેને હોદ્દામાં બહુ રસ હોય. આજે તમે જુઓ કોંગ્રેસ સુધી કેટલા બધા જાય. હા, જાય છે. કેમ જાય? શું લાલચ નથી? મારો એમને એક જ જવાબ છે, શું તમે અમર પટ્ટો લઈને જીવવાના છો, મરવાના છો, અને મરીને આપીને જ જવાના છો ને? તો શું તમારા છોકરાને તમે ડબલ સ્ટાન્ડર્ડ નું કલ્ચર આપવા માંગો કે હું કોંગ્રેસમાં હતો ને ભાજપમાં ગયો, અથવા ભાજપમાં હતો ને કોંગ્રેસમાં ગયો? તમારા જનરેશન ને શું આપવા માંગો છો? ઈમાનદારી કે ચોરી? ડબલ સ્ટાન્ડર્ડ, તમારી અંદર ડબલ સ્ટાન્ડર્ડ ઘૂસી ગયું છે. અને આ ડબલ સ્ટાન્ડર્ડ તમને બદલાવે છે. જો ભાજપ તો એક જ માને છે, શામ દામ દંડ ભેદ. મને પણ વર્ષો પહેલા ઓફર મળી હતી, કાર્યકર તરીકે જબરદસ્ત કામ કરતો હતો, હોદ્દા હતા, પણ એ હોદ્દાની ગણના મેં ક્યારે કરી નથી. મને કોઈ રસ પણ નથી, હું એમ ઈચ્છતો પણ નથી કે મને કોઈ આ હોદ્દો આપે. આ મારું કામ હોય તો કોંગ્રેસ માટે તો હું અડધી રાત, એમાં કાંઈ કહેવાની જરૂર નથી, ને મારે કાંઈ જોઈતું પણ નથી. કારણ કે હું આપીને જ જવાનો છું ભાઈ, હું લઈને જવાનો જ નથી. તો શેની લાલચ, શેની હોદ્દાની લાલચ? આ લાલચ માણસને મારી નાખે છે, આ લાલચ. આજે તમે એક વાત કરો કે રાહુલ ગાંધી યાત્રા લઈને નીકળ્યા છે, આટલા કિલોમીટરની યાત્રા કરી. તમે એને પપ્પુ કહેતા હતા, સાહેબ પપ્પુ ક્યારે પ્રાઇમ મિનિસ્ટર બની જશે ખબર એ નહીં. તમે અધ્યાત્મની ચોપડીઓ વાંચો, તમે દુનિયાની કોઈ પણ ચોપડી વાંચો, તમે કોઈ પણ સક્સેસફુલ પીપલની ચોપડી વાંચો, તો એમ કહેશે કે નિષ્ફળતાથી ડરતા નહીં, નિષ્ફળતાથી ડરતા નહીં. ને સક્સેસફુલ માણસ એ જ હોય છે કે જે નિષ્ફળતા ભૂલીને જલ્દીથી, કેટલી જલ્દીથી ઉભો થાય છે અને કામ કરે છે. સાહેબ તમને રાહુલ ગાંધીથી વધારે એક્ઝામ્પલ જ નહીં મળે. રાહુલ ગાંધી શું કરે છે? રોજ ફેલ જાય છે, રોજ લડે છે, રોજ ફેલ જાય છે, રોજ. તમે બધા એમ કહો કે 10 વર્ષથી રાહુલ ગાંધી હાર હાર કરે છે, તો સાહેબ એ શું છે? ફેલિયર છે. હા, ફેલિયર છે, તો શું? સક્સેસનો રસ્તો જ ફેલિયર છે. સક્સેસનો, સફળતાનો માર્ગ જ નિષ્ફળતા છે. અને જ્યાં માર્ગ જ નિષ્ફળતા હોય, તો જે વ્યક્તિ નિષ્ફળતાઓમાં ભંડારો ભરી લે, એ વ્યક્તિની જ્યારે સફળતા મળે છે, ત્યારે અનંત સફળતા મળશે. અને આ સ્ટેટમેન્ટ યાદ રાખજો, રાહુલ ગાંધી એક દિવસ દેશ, ભારત દેશને, દુનિયાને બદલી નાખશે. એ નકશામાં એ પ્રમાણે બદલશે કે દુનિયા યાદ કરશે, પપ્પુ સે પીએમ તક આ કામ થઈ જશે. મુકુંદભાઈ પરમારને લોકો એક સારા હોદ્દા ઉપર જોવા માંગે છે, મીન્સ કે કોંગ્રેસના પ્રખર નેતા તરીકે. તો મુકુંદભાઈ એ વિષય ઉપર શું કહેશે લોકોને, કે એ લોકોને એ જવાબ જોઈએ છે? આમ હું તો કોઈ લાલચ રાખતો નથી, કોઈ લાલસા રાખતો નથી, મને કોઈ હોદ્દાની કોઈ જરૂર પણ નથી. જે દિવસે કામ કરવાનું, હા જેલમાં ગયો પછી જયારે આ પપ્પાનું ને બધું જોયું, એટલે પછી હું ઇનએક્ટિવ થઈ ગયો, કામ કરતો નથી, ફક્ત ધંધામાં રાખું છું. કારણ કે ધંધામાં બહુ જ સેટબેક આવ્યા, ભયંકર તકલીફ ભોગવી, એવો વિચાર આવ્યો કે હું મરી જાઉં. પણ હું એટલો કોન્ફિડન્ટ વાળો છું, તરત એમ કહું કે ના ભાઈ, મરવાનો તો કાયર માણસ મરે, મરવાનું તો વાત ના હોય. એટલે આપણે એટલા બાયલા નથી કે મરી જઈએ, લડવું આપણું કામ છે. એક જીવનનો એક હ્યુમેનિટી જ છે કે તમારે લડવું, લડવું એ તમારું કામ છે, નોર્મલ કામ છે. અને લડો અને સંઘર્ષ કરો, અને સંઘર્ષ કરીને તમે એમ કહો કે ના ના, મેં તો બહુ મહેનત કરી, કોઈ ફરક જ નથી પડતો એનાથી. રાહુલ ગાંધી મહેનત કરે છે, કોઈ ફરક નથી પડતો એનાથી. ઇમ્પેક્ટ જે પડે છે, કાર્ય જે કરવાનું છે, ફેલિયર છે, તમારી ફેલિયરને પણ તમે એન્જોય કરો. હમણાં વચ્ચે એક દિવસ હું બાઇક ઉપર ગાડી સર્વિસમાં આપી તો ગયો હતો, પડી ગયો તો પાંસળીઓમાં ફ્રેક્ચર થયું, તો 15 દિવસ આરામ કરવો પડે. મેં એને એન્જોય કર્યું.
સાહેબ દુઃખને એન્જોય કરતા આવડે ને એ સક્સેસ પામે. શું સક્સેસ પામીશ આગળ? ધંધામાં સક્સેસ મેં અલગ અલગ બે કંપનીઓ બનાવી છે, એમાં સક્સેસ મારા કસ્ટમર તમે જુઓ તો મેં એવી વસ્તુ બનાવી છે કે આ દુનિયામાં કોઈ બનાવતું નથી. લોકો દૂધમાંથી ઘી ખાય છે, મેં તેલમાંથી ઘી બનાવ્યું છે. અને મારા કસ્ટમર બોમ્બેના તમે સેલિબ્રિટી બોલિવૂડના જે નામ દો એ નામોવાળા મારા કસ્ટમર્સ આજે. હા, એમાં કોઈ રિટર્ન કે કોઈ કન્ટ્રીબ્યુશન નથી થયું, પણ મારા કસ્ટમરે એક કસ્ટમરે મને મેસેજ કર્યો હતો, ફેસબુકમાં મેસેજ કર્યો હતો અને મને એવું લખ્યું હતું તમારું આ પ્રોડક્ટ છે આનાથી આટલા આટલા ફાયદા થયા. અને છેલ્લે એણે એવું લખ્યું કે તમારા જેવા બે માણસ જો આ ધરતી ઉપર પેદા થઈ જાય ને તો આ દેશ અને દુનિયા બદલાઈ જાય. સાહેબ, આ કસ્ટમરનો સંતોષ હોય છે ને એ તમારું જીવનની સફળતા છે. આ પેકેજિંગમાં આજે ફરીથી જ્યારે ઘણા સેટબેક આવ્યા, ઘણી બધા પ્રોબ્લેમ્સ થયા હતા, ઘણા બધા નેગેટિવિટી વસ્તુ થઈ હતી, તો એમાંથી પણ એટલા વર્ષ 10 વર્ષ લડવું અને લડીને બહાર આવવું અને કામ કરવું અને ઓછા પૈસામાં મેનેજ કરવું અને મેનેજ કરીને પણ સંઘર્ષમાં સફળતા મેળવવી, અને આ તો સેમ્પલ છે, ટીઝર છે. જે સફળતા આવશે અનંત સફળતાઓ આવશે. એમાં જ્યારે હું મારા ધંધામાં સફળતા મેળવું છું અને એમાં કોન્ટ્રીબ્યુટ જે થાય છે મારા દેશનો જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ થાય છે. રાહુલ ગાંધી કહે છે કે નાના વેપારીઓ, હકીકત છે, હકીકત છે કે મોટી કંપનીઓને તમે ફાયદો આપો છો, નાની કંપનીને આપો. આજે પેપરમાં ન્યૂઝ આવે કે 1000 કરોડનો નાની નાની કંપનીઓને ફાયદો થશે. તમે મોટો ન્યૂઝ લખાય પણ જ્યારે નીચે વાંચો તો છેલ્લે લક્ષ્ય અત્રે ઉલ્લેખને છે કે આ તો 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટને જ ફાયદો થશે. તો શું છે? એટલે લોભ લાલચ પદની લાલસા એ કોઈ મહત્વની નથી, પણ મારાથી જેટલો પ્રયાસ થતો હોય છે એટલો. એટલે હું કોઈ કોંગ્રેસના કોઈ નેતા મને આ કહેવા નથી આવતો કે તમે આ કરો, પણ મારું જે ફરજ છે એ હું કરતો જઉં છું. જ્યારે કોઈ જગ્યાએ વાત થાય કે કંઈ પણ થાય તો મારા અંદરથી કોંગ્રેસનું જ નીકળે. કારણ કે અંદર કોંગ્રેસ, કોંગ્રેસ એટલે ઈમાનદારી, કોંગ્રેસ એટલે સચ્ચાઈ, સત્ય, કોંગ્રેસ એટલે સંઘર્ષ. હું પણ એ જ જીવનમાં કરી રહ્યો છું, એ થઈ રહ્યું છે અને એ જ કોંગ્રેસ કરે છે. હું કોઈને ડાયરેક્ટ ખરીદી નથી લેતો કે કોઈનું પડાવી નથી લેતો, હું કોઈની કંપની પડાવી નથી લેતો. પડાવી લેનારો ચોર છે, ભાજપની વિચારધારા. પણ જે વ્યક્તિ પેદા કરે છે, ક્રિએટ કરે છે, ક્રિએશન કરે છે એ હંમેશા કોંગ્રેસ. તમે જોજો કોંગ્રેસના કાર્યકરો, ભાજપના કાર્યકરો, તમે જોજો પડાવી લેનારા ભાજપમાં હશે અને બનાવનારા કોંગ્રેસમાં હશે. આ કલ્ચર છે જે અંદરથી નીકળે છે. વિચારધારા કોઈ કોંગ્રેસથી ભાજપને સમજાવવાની જરૂર નથી. પડાવી લેવું અને બનાવવું બનાવનાર કોંગ્રેસમેન હોય છે અને પડાવનાર ભાજપ. આ મારી જે જોયું છે એ હું કહી રહ્યો છું. મુકુંદભાઈ, મારો એક પ્રશ્ન છે કે અત્યારની જનરેશનના લાઈફની અંદર અગર જો ઓલા આવે છે, મતલબ કે હારી જાય, કદાચ એમના જીવનમાં કઈ કેવો પહાડ આવ્યો છે અને એ લોકો હારી ગયા છે, તો એ આઘાત તરફ વળે છે. તમે તમારી લાઈફમાં તમે જે મને કહ્યું કે તમને આઘાત તો વિચાર આવ્યો પણ પછી તમે એને માંડી વાળી, તો અત્યારની જનરેશનને તમે શું મેસેજ આપવા માંગશો? મારો મેસેજ એટલો છે કે ભગવાન, આ પળ જે અત્યારે આપણે ઇન્ટરવ્યુ આપ લઈ રહ્યા છો, અત્યારની જે આ પળ છે એ ભગવાને બહુ મહેનત કરીને બનાવી છે. અને આ પળ, આ ક્ષણ, આ મોમેન્ટ મારા જીવનની શ્રેષ્ઠ મોમેન્ટ છે. જો હું અત્યારે ખુશ નહીં થઈ શકું તો ક્યારે ખુશ થઈશ? જીવનમાં ક્યારે ખુશ થઈશ? શું કાલે, પરમ દિવસે, અથવા મને કોઈ લાલચ મળી જાય, અથવા કોઈ પદ મળી જાય, અથવા મને પૈસા મળી જાય ત્યારે ખુશ થઈશ? ના, આ ક્ષણ જે પછી એ નિષ્ફળતાની છે કે સફળતાની. તમે રાહુલ ગાંધીમાંથી આ શીખો, રોજ લડે છે, એવરીડે, અને હસતો જ, અને કાર્ય કરે છે, કંઈક નવું નવું નવું. આજે જ્યારે એક એકને સમજાવે છે કે તમે જુઓ 73% લોકોને ક્યાં છે? અધિકાર જ નથી. આટલા વર્ષોથી અધિકાર દબાઈ રહ્યો, હવે અધિકાર આપો ભાઈ. એ પણ હિન્દુ છે, 73%ની જે વાત કરે છે, દલિત, આદિવાસી, પિછડા વર્ગ, આ કોણ છે? હિન્દુ જ છે ને, મુસલમાન નથી. 73% હિન્દુ જ છે. અને તમે પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષામાં સ્ટ્રેસ થાય. ભાઈ, સ્ટ્રેસ થાય તો જ મજા આવે. સ્ટ્રેસ થાય, તકલીફ પડે, માનસિક તકલીફ પડે, ત્યારે તમને ભગવાન શીખવાડે છે કે તમારું માઇન્ડને બ્રોડન કરો. કાલે હું મારી છોકરીને શીખવાડતો હતો, બેટા કે તારે IIM માં એડમિશન લેવું છે તો એમાં શું શીખવાડે છે, IIM માં શું શીખવાડે છે, MBA માં શું શીખવાડે છે, કે જે પરિસ્થિતિ છે, જે તકલીફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે છે, એમાં કેવી રીતે તમારા માઇન્ડને હોરિઝન્સને બ્રોડન કરવી. બ્રોડન ધ હોરિઝન્સ ઓફ યર માઇન્ડ. તમારા માઇન્ડની, મગજની જે ક્ષેત્રફળ છે, હોરિઝન છે, એને બ્રોડન કરો. અને એ બ્રોડન ત્યારે જ થાય જ્યારે તમને સ્ટ્રેસ પડે. એ બ્રોડન ક્યારે જ થાય જ્યારે તમને તકલીફ પડે. એ બ્રોડન જ્યારે જ થાય ત્યારે તમે ખાડામાં પડો.
અને ખાડામાં પડીને પણ આકાશને આંબવાની તાકાત રખાવનાર વ્યક્તિ જીવનમાં આગળ આવે. એટલે નિષ્ફળતાથી તો ક્યારેય ડરવાનું જ નથી, નિષ્ફળતા જ તમારી સફળતાનો પાયો છે. અને સફળ થવું હોય તો નિષ્ફળતા તો આવશે જ, આવશે જ. એટલે જો નિષ્ફળતા મળી અને મારી ચાર માર્કશીટમાં બીબીએમાં હું બનાવી, એટલે કે ત્રણ વાર ફેલ થયો અને એક વાર પાસ થયો, તો એની કમ્પેરિઝન તમે જુઓ તો બે વર્ષ પછી મારા ક્લાસમેટ એડમિશન નતા લઈ શકતા અને મેં એડમિશન લીધું એમબીએમાં. તો આ ફેલ ના થયો તો સફળતા ના મળી હોત, પપ્પા એ ખખડાવ્યો ના હોત તો આ સફળતા ના મળી હોત. એટલે પપ્પા જયારે ખખડાવે ધમકાવે ત્યારે એ ધમકી નથી હોતી, એ ભગવાન એમના અંદર આવીને તમને કંઈક કહી રહ્યો છે. જ્યારે તમે નિષ્ફળતા પામો છો ત્યારે એનાથી જે શીખવાનું છે એ વર્લ્ડમાં ક્યારેય શીખવા નહીં પડે. જો તમે નિષ્ફળતાની રાહ ઉપર છો તો જીવનને એન્જોય કરો અને વિચારો કે શું થઈ રહ્યું છે, ઓકે કેમ થઈ રહ્યું છે. હવે સમજો હું તમને કહું, તમે ડફોડ છો, તમે મૂર્ખ છો, બરાબર, તો તમને શું થશે? ગુસ્સો આવે, ગુસ્સો આવે ને? મને પહેલા બહુ ગુસ્સો આવતો હતો, મારો સ્વભાવ હતો પહેલા. હવે હું શું કરું છું? તમે મને એમ કહો કે તમે મૂર્ખ છો, તમે ડફોડ છો, તો મારા માઇન્ડને પૂછું છું, મુકુંદ પરમાર ભાઈ તું મૂર્ખ છે? હા કે ના? એટલે હું જવાબ આપું કે હા મૂર્ખ છું. તો પછી યાર પેલો સાચું જ કહે છે ને, મૂર્ખ કીધું એમાં ખોટું શું છે? તો મારે ખોટું લગાડવાનું નથી. પણ જો મારો જવાબ છે કે ના મૂર્ખ નથી, તો મૂર્ખ નથી તો તમે કીધું એનાથી શું થયું? ભાઈ મૂર્ખ તમે નથી તો તમારો વિષય છે ને, એ તમારું પરસેપ્શન છે. વર્લ્ડમાં 700 કરોડ લોકો છે, ભારતમાં 140 કરોડ લોકો છે. 140 કરોડનું પરસેપ્શન એમના કલ્ચર અને એમના નોલેજ એમના જ્ઞાનના આધારિત છે. અને જ્ઞાનના આધારિત એ નિષ્ફળતામાં ડરી જતા હોય છે અથવા કોઈ હિંમતથી આગળ વધતો હોય છે, તો એ પરસેપ્શન અલગ છે. તો તમે પુસ્તકો વાંચો સફળ માણસોના. ધીરુભાઈ અંબાણી સક્સેસ ગયા તો ફેલિયર નથી પામી? કેટલી ફેલિયર પામી સાહેબ, એમની ફેલિયર વાંચો અને મજા કરો કે બોસ એણે આટલી ફેલિયર પામી તો મને મળવાની જ છે, એમાં શું છે? અને છેલ્લે તો જો મરી જ જવાનું છે અને આપીને જ જવાનું છે, તો ઝંઝટ છોડો, માથામાં ભાર ના રાખો કે પરીક્ષામાં પાસ થયો કે આમાં પાસ થયો કે ન પાસ થયો કે મને આ થયું કે આટલા માર્ક્સ આવ્યા. સાહેબ ફેલ થયા તો અભી મજા જ છે, ભવિષ્યમાં તમને 10-20 વર્ષ પછી જોશો તો તમને ખબર પડશે કે મારી ફેલિયર સાચી હતી અને એ મને કંઈક શીખવાડવા માંગતી હતી ને, મારા જીવનમાં પ્રગતિ કરાવવા માંગતી હતી, અને પ્રગતિના રૂપે એ નિષ્ફળતા હતી. પ્રગતિના રૂપે એ નિષ્ફળતા હતી. એટલે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ખુશ થાઓ. કે નિષ્ફળતા છે ને, હું એક સ્ટેટમેન્ટ આપું છું કે નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ, ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ. તમારા જીવનમાં જે થઈ રહ્યું છે એ કંઈ ખરાબ પણ નથી અને કંઈ સારું પણ નથી, જે છે પરફેક્ટ છે. આ તમારું આ સ્પીકર છે અને સ્પીકરને તમે કઈ રીતે જુઓ, બધા અલગ અલગ રીતે જુએ, કોણ કઈ રીતે જુએ છે. પણ હું એમ કહું છું કે નથિંગ ઇઝ ગુડ, આ સારું પણ નથી, નથિંગ ઇઝ બેડ, આ ખરાબ પણ નથી, જે છે આ જ છે. આ સ્પીકર જ છે કે આ અવાજથી જઈને અંદર કેમેરામાં પહોંચે છે અને કાલે કરોડો લોકો સુધી પહોંચશે. તો આ તો માધ્યમ છે. જો આ આ પોઝિટિવ, આનાથી સારું પોઝિટિવ શું હોય કે કદાચ મને ભગવાને તક આપી કે આજે હું બે શબ્દો બોલું છું ને કદાચ મારી જીવન ગાથાથી કોઈને પ્રેરણા મળી જાય અને એને પ્રેરણા એનું જીવન બની જાય અને 20 વર્ષ પછી યાદ કરે કે સોચનોમાં એપિસોડ જોયો હતો અને આ એપિસોડથી મુકુંદભાઈ આવું બોલ્યા હતા અને મુકુંદભાઈના આ શબ્દોથી મારા જીવનમાં પ્રેરણા મળી અને એનું જીવન પ્રગતિમય બની જાય, તો સાહેબ આપણું જીવન સાર્થક થયું કહેવાય. હવે મુકુંદભાઈ તમને થોડુંક રોકીશ. તમારી પોતાની ફૂડ પ્રોડક્ટ કંપની છે, તમે જો કે અત્યારે મને પ્રોડક્ટ બતાવી તો અમારા દર્શક મિત્રોને પણ એ પ્રોડક્ટ બતાવી અને દર્શક મિત્રોને બતાવું. પણ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તમે બહુ મગજમાં ના લેતા, કારણ કે સમજણ નહીં પડે. આજે મારી પ્રોડક્ટ છે આ 1% લોકો માટે છે. ભારતમાં 140 કરોડ લોકો છે, 140 કરોડ માટે છે પણ નહીં, આજે નહીં સમજે. પણ આ શબ્દો પાસે યાદ રાખજો કે 20-25 વર્ષ પછી આ ઇન્ડિયાની ગર્ગની પ્રોડક્ટ. આજ માટે છે જ નહીં, કારણ કે મેં ઘી બનાવ્યું છે, સમજો. હવે ઘી બનાવ્યું છે, મેં દૂધમાંથી નથી બનાવ્યું અને તેલમાંથી બનાવ્યું છે. હું જયારે તમને કહું છું કે મેં ઘી દૂધમાંથી નથી બનાવ્યું, તેલમાંથી બનાવ્યું છે, તમે શું કહેશો? ખવાય નહીં. સાચી વાત છે, તો મહેરબાની કરીને ખાતા નહીં. પણ આની પાછળ મુંબઈનો, બોલિવૂડનો તમે જે એક્ટરનું પિક્ચર જુઓ છો ને, એ એક્ટર આ ખાય છે. કદાચ જો સમજ પડતી હોય તો સમજી જજો કે આ ભવિષ્યની.
એટલે હું આનું માર્કેટિંગ કરવા નથી માંગતો, પણ મને મારો એક મિત્ર કહે છે કે મોકલાને મોકો ને વાંદરાને નેહણે નહીં આવે, કારણ કે વાંદરા નિશણિયાલો ચડી જાય ને મને તક મળે તો હું છોડતો નથી, તો આ મને તક મળી તો મેં બે શબ્દો કીધા. પણ હકીકત એ છે કે આ આજની પ્રોડક્ટ નથી, આ ફ્યુચરની પ્રોડક્ટ છે. મેં આના માટે કરોડો રૂપિયા વાપર્યા, કરોડો રૂપિયા ખોયા, મારા ધંધાની નિષ્ફળતામાં આ સફળતાનો એક મોટો પાયો છે. પણ મને સમજણ પડી ગઈ કે આજની પ્રોડક્ટ નથી, આ 1400 રૂપિયે એક લીટર આ કોકોનટનું ઘી બનાવ્યું છે એ 1400 રૂપિયા લીટરનું છે. એટલે હવે જ્યારે બજારમાં 500, 600, 300ના મળતા હોય તો તમે 1400 ખાવાના નથી. અને જો તમને દિલમાં થાય કે તમારું હેલ્થ એ વેલ્થ છે, ડબલ સ્ટાન્ડર્ડમાં ને એક સ્ટાન્ડર્ડમાં, કારણ કે લોકો ડબલ સ્ટાન્ડર્ડ, આપણે કહીએ કે કસરત કર, હા મારે કસરત કરવી, સવારે ઉઠું, જીમમાં જવું, આમ કરું તેમ કરું, હું હેલ્થમાં માનું છું. ભાઈ કાંઈ હેલ્થમાં માનતો જ નથી, વાર્તાઓ જ કરે છે. સવારે ઉઠીને કહો 5 વાગે ઉઠશે, હું આજે રોજ 5 વાગે ઉઠું છું, મારે કાંઈ જરૂર નથી કેમ. પણ હું એમ માનું છું કે જો હું 5 વાગે નથી ઉઠી શકતો તો જીવનમાં કરીશ છું. 5 વાગે ઉઠીને પુસ્તક વાંચું છું, મેડિટેશન કરું છું, ફરું છું અને કંઈક અલગ વિચારું છું કે ભગવાન આજે મને શું જીવનમાં આપવા માંગે છે. જે આપવા માંગે ભગવાન, તારે જે કરાવો કરી લેજે, જે કામ કરાવો કરી લેજે. સવારે ઉઠ્યો, સુનિલબેન ફોન આવ્યો, ભાઈ આ એપિસોડ કરો, આ કાંઈ વાંધો નહીં ભાઈ. તો દરેક વસ્તુની એક પ્રગતિનો એ સમય છે, આનો પણ સમય આવશે ત્યારે લોકો સમજશે કે તમારે જ્યારે હેલ્થ રાખવી છે બરાબર, તો આના જે ન્યુટ્રિશન ને બધું જે છે એ અમારી તમે વેબસાઇટમાં mkfoodproducts.com જઈને જોઈ શકો છો. તમે વિગન ઘી નાખશો તો પણ તમને યુટ્યુબ ચેનલમાં આવી જશે વિડીયો. તમે આમાં પાઉચ તમારે જો બનાવવા હોય પેકેજિંગના, કે મસાલાના પાઉચ, તો તમે મસાલા પાઉચ, નમકીન પાઉચ, આવી રીતે વોશિંગ પાવડરના પાઉચ, આ મસાલા અલગ અલગ હોય છે, આ મેટ્રેસીસ જે આવતું હોય છે આપણી મેટ્રેસીસ એના ઉપર આ લાગતું હોય છે, એવી રીતે બધા અલગ અલગ નૂડલ્સ છે, ઘી છે, 5-10 રૂપિયાનો 20 રૂપિયાનો ઘીના પેકેજિંગ મટીરિયલ, ચાના ચા પત્તીના જે તમે 250 ગ્રામના વાઘ બકરી ચાકા જે લો છો તો એનું જે પેકેજિંગ મટીરિયલ આવતું હોય એ અમે બનાવીએ છીએ. 1996માં એની શરૂઆત કરી હતી, સેટબેક પણ આવ્યો, એ ભોગવી લીધું, ભોગવીને પાછી શરૂઆત કરી છે. હવે મારું એક જ કામ છે કે હું મારા સનને આ શીખવાડી રહ્યો છું. જે આ તમને વાત કહું છું કે લોકોને શું પ્રેરણા મળે અથવા મેસેજ મળે, તો એ જ પ્રેરણા છે. કોઈ કોંગ્રેસની કોઈ લાલચ પણ નથી, સમય આવશે એ ભગવાન લાવશે ત્યારે એ જે કાર્ય કરવાનું હશે એ કરીશું. એ વખતે પાછી પાની નહીં કરીએ, કારણ કે અંદર હું કમિટેડ મારી જાત સાથે આવું છું કે જે ક્ષણે અત્યારની પળ ભગવાને જે બનાવી છે પરફેક્ટ બનાવી છે, બહુ મહેનત કરીને બનાવી છે, આ પળથી આ મોમેન્ટથી આ ક્ષણથી મને બહુ આનંદ છે, હું આ ક્ષણે ખુશ છું. કારણ કે આ ક્ષણે જો હું અત્યારે ખુશ નથી રહી શકતો તો ક્યારે ખુશ થઈશ? કાલે નહીં, આજે જ ખુશ છું, આજે જ આનંદિત છું, આજે જ મારી અંદર હેપીનેસ ભરેલી છે. અને મારા જીવનમાં જે આનંદ છે એ આનંદ ક્યારે નથી એવો આનંદ અત્યારે છે. એટલે હું સર્વેને એટલો જ મેસેજ આપવા માંગીશ કે આનંદિત રહો, વિચારધારા માટે તમારા નોલેજને વધારો, તમારા માઇન્ડની હોરિઝન્સને બ્રોડન કરો. એ બ્રોડન કરશો એમ તમારી પ્રગતિ થશે. અને ભગવાને જે કરવાનું, કુદરતની કરામત અત્યંત અલ્પ પ્રયત્ને મુક્ત મને સ્વર સમાધિતા અને પ્રેમથી કામ કરતી હોય છે. જે કુદરત છે, એ કુદરત જે કામ કરે છે એ અત્યંત મુક્ત મને, યાને કે ફ્રીડમથી કામ કરતી હોય છે. મુક્ત મન, તમારું મન છે ને ફ્રીડમ આપી છે, તમને ચોઈસ આપી છે, મારે અત્યારે બોલવું ના બોલવું, મારે અત્યારે ખરાબ બોલવું ગાળો બોલવી, કડા માણસ છો, નાલાયક માણસ છો, ના તમે બહુ સારા માણસ છો, મારી ચોઈસ છે. ભગવાને મને મુક્ત મને એક ચોઈસ આપી છે કે મારે શું બોલવું. પ્રેમથી કામ કરતી હોય છે, દિલથી કરો, પ્રેમથી કામ કરો. કુદરતની કરામત અત્યંત અલ્પ પ્રયત્ને, કોઈ પ્રયત્ન જ નથી કરતી. શું મારે બોલવા માટે પ્રયત્ન કરવો પડે? ના, જે દિલમાં છે નીકળે છે, અને દિલમાંથી નીકળતી વસ્તુ હોય એ આકર્ષે છે અને એ આ દર્શકોને પહોંચશે, કારણ કે દિલથી પ્રેમથી નીકળે છે. કુદરતની કરામત અત્યંત અલ્પ પ્રયત્ને મુક્ત મને સ્વર સમાધિતા. આ તમે ઇન્ટરવ્યુ લો છો અને હું આપું છું, મારે બોકલા બોલવાનો ફાળો નથી, તમારો પણ ફાળો છે, કારણ કે તમે કંઈક પૂછી રહ્યા છો. આમનો પણ ફાળો છે, કારણ કે એ કેમેરો લઈને પકડીને ઉભા રહ્યા છે, એક કામ કરી રહ્યા છે. તંત્રીનો ફાળો છે, કારણ કે એક તંત્ર કરીને આ તૈયારી કરીને મહેનત કરીને લાઈવ કરીને લોકો સમક્ષ પહોંચાડી રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે. સ્વર સમાધિતા એક એકનો ફાળો છે. હું ક્યારે મહાન નથી, મહાન જ્યારે આપણે બધા ભેગા થઈશું ત્યારે મહાન બનીએ છીએ, અને મહાનતા જે છે આપણે એકબીજાને આપીશું. એટલે કુદરતની કરામત અત્યંત અલ્પ પ્રયત્ને મુક્ત મને સ્વર સંવાદિતા અને પ્રેમથી કામ કરતી હોય છે.
કુદરત આવી રીતે કામ કરે છે, પણ તો તમે પણ આવી રીતે કામ કરશો તો સફળતા અચૂક મળશે, મળશે મળશે અને મળશે, એમાં કોઈ વાત નથી. તમને આપણે જ્યારે સૂચ ન્યૂઝ 15 તારીખથી જ્યારે સમગ્ર ગુજરાતની અંદર દરેક સોશિયલ મીડિયા ઉપર લાઈવ થવા જઈ રહી છે, તો એની થોડીક શુભેચ્છા અમારા દર્શક મિત્રોને. મારી શુભેચ્છા તો વર્ષોથી સુનિલ જોડે રહી છે, બચપનથી એને હું વર્ષોથી ઓળખું છું. મારી સામે ગ્રો થયો છે, મારી સામે આગળ કર્યું વધ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે. અને જ્યારે સોચ ન્યૂઝ, કારણ કે જીવનમાં તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં જો તમારી સોચ જે છે એના ઉપર નિર્ભર છે, તમારી સોચ, તમારું પરસેપ્શન, તમારું નોલેજ શું છે, તમે કયા કલ્ચરમાં ડેવલપ થયા, અને એ જે નોલેજ લો છો એ નોલેજથી તમારું એક પરસેપ્શન બદલાય છે, અને પરસેપ્શન તમારી સોચને લીધે બદલાય છે. જો તમારી સોચ સારી હશે તો તમારું જે બોલવાનું છે, અંદર જે વિચારધારા છે, જે તમારી સોચ છે, જો પોઝિટિવ છે તો તમારું જે બોલવાનું છે, તમારું જે બોલો છો એ પોઝિટિવ નીકળશે. તમારી સોચ પોઝિટિવ છે તો બોલવાનું એટલે કે એ પોઝિટિવ નીકળશે, અને તમારું એક્શન જે તમે કાર્ય કરો છો એ તમારું એક્શન પોઝિટિવ થશે. સોચ પોઝિટિવ હશે તો બોલવાનું પોઝિટિવ થશે, તમારું કાર્ય પોઝિટિવ થશે, અને તમારું કાર્ય પોઝિટિવ થશે તો એવરીડે તમે જે કામ કરતા હશો એનાથી તમારી હેબિટ્સ પોઝિટિવ થશે. તમારી હેબિટ્સ પોઝિટિવ થશે તો એક દિવસ તમારું જે કેરેક્ટર હશે એ તમારું કેરેક્ટર પોઝિટિવ થશે, અને કેરેક્ટર તમારું પોઝિટિવ હશે તો તમારી ડેસ્ટિની, તમારું ભવિષ્ય એ પોઝિટિવ હશે. એટલે આ સોચ શબ્દ સાથે મારો બહુ મોટો પ્રેમ છે. સોચને હું શુભેચ્છા પાઠવું છું કે દરેક પાઠ જે દર્શકો છે એ દર્શકોની સોચ બદલાય એવું કામ કરે, કારણ કે આ સોચ જ છે જે તમારી પ્રગતિમાં અવરોધ લાવે છે. નિષ્ફળ જાઓ ને હારી જાઓ ને આત્મહત્યા કરો, પણ એ પણ તમારા સોચ ઉપર નિર્ભર છે. તમારી સોચ પોઝિટિવ હશે તો તમારું બોલવાનું પોઝિટિવ હશે, તો તમારી એક્શન પોઝિટિવ હશે, તમારું કાર્ય પોઝિટિવ હશે, તો તમારી હેબિટ્સ પોઝિટિવ થશે, અને હેબિટ્સ પોઝિટિવ થશે તો કેરેક્ટર, અને તમારું કેરેક્ટર, તમારું વર્તન, તો તમારી ડેસ્ટિની પણ પોઝિટિવ જ હશે. એટલે સોચના દરેક દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું, અને તંત્રીને બધાને પણ શુભેચ્છા પાઠવું છું કે ખૂબ આગળ વધો, આખા દેશમાં આગળ વધો, અને ગુજરાતમાંથી હિન્દી ચેનલ બનાવો અને લોકો પ્રગતિ કરે, તમારા લીધે લોકો પ્રગતિ કરે, એ દિવસે આ સોચ ન્યૂઝની સફળતા હશે એવા મારી શુભેચ્છાઓ. મુકુંદભાઈ પરમારે જે રીતે એમના સંઘર્ષની વાત કરી એ રીતે આજે મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે, અને આવા જ વ્યક્તિત્વો જે આપણા જીવનને ઉજાગર કરી શકે અને જે સાચી રીતે સંઘર્ષમાંથી સફળતા સુધી પહોંચ્યા છે એવા મુકુંદભાઈ પરમારની જે વાત સાંભળી ખરેખર ખૂબ જ આનંદ થયો. આવી જ રીતે હરરોજ આપણે જીવનગાથામાં એક અલગ જ વ્યક્તિત્વ સાથે આપણે વાત કરીશું. આજ માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું એક આવા જ વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.